नमस्कार वहाला विद्यार्थी मित्रों, ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण 6 गुजराती વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 9 અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, વાક્યના અર્થ જેવો જ અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો। પહેલું, ઘોડા પરથી ઉતરી વાલો લોકોની વચ્ચે રસ્તો કરતો ઘરની પાસે પહોંચી ગયો। તો જવાબ આવશે, ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો। બીજું, તમારું નામ અને સરનામું ન આપો તો મારા દીકરાના સોગંધ છે। ઉત્તર આવશે, તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે। ત્રીજું, બોલો શેઠ કેટલા રૂપિયા લેવાના, આ છોકરાનું દુઃખ મારાથી જોવાતું નથી। બાપ બોલો કેટલાનું લેણું, આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી। ચોથું, અચાનક રાજના સિપાહીઓને ગામમાં જોતા લોકો અચંબામાં પડી ગયા। અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાળી માણસો હેબતાઈ ગયા। પાંચમું, તે દિવસે તમારી પાસેના 500 રૂપિયા ન આપ્યા હોત તો હું આજે આ પદ પર ન હોત। તે દિવસે કેડેથી વાસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત। પ્રશ્ન નંબર 2, ચિત્રનું વર્ણન કરો। અહીં બાળકો આપણને એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે, જે મેળાનું છે। તેના ઉપરથી આપણે કેટલાક વાક્યો બનાવવાનો પ્રયત્ન કરીએ। તો આ ચિત્ર મેળાનું છે। મેળામાં એક નટ લાકડી લઈને દોરડા ઉપર ચાલી રહ્યો છે। કેટલાક બાળકો ઊંચા ચગડોળમાં બેઠા છે, કેટલાક બાળકો આડા ચગડોળમાં બેઠા છે, કેટલાક બાળકો ટ્રેનમાં બેસવાની મજા માણી રહ્યા છે। મેળામાં નાસ્તાની દુકાન છે, આઈસ્ક્રીમની દુકાન છે, આ સિવાય ઘણા બધા ફેરિયાઓ નીચે બેસીને રમકડા વેચી રહ્યા છે। બાળકો રમકડાની ખરીદી કરી રહ્યા છે। એક મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે અને એક તમે જોઈ શકો ફુગ્ગાવાળો ફુગ્ગા વેચી રહ્યો છે અને બાળકો ફુગ્ગા ખરીદી રહ્યા છે, કેટલાક બાળકો નાસ્તો કરી રહ્યા છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલું, ભાઈ તારો માર્ગ રાહ જોવે છે, શેઠ આવું શા માટે કહે છે? ઉત્તર, વાલો જુવાન મરાઠાનું લેણું ચૂકવી આપશે એવું કહે છે, એટલે શેઠને એવું લાગે છે કે આ થોડો કંઈ મારું લેણું ચૂકતે કરશે, તેથી શેઠ તેને કહે છે કે ભાઈ તારો માર્ગ રાહ જોવે છે। બીજું, વાલા કેસરિયાના ઘોડા કેવા લાગતા હતા? ઉત્તર, જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથમાં મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોઢીએ ચડાવતા આવા જાતવંત ઘોડાવાલા કેસરિયાના હતા। ત્રીજું, રાજના સિપાહીને આવેલા જોઈને ગામ લોકો શા માટે હેપતાઈ ગયા? ઉત્તર, રાજના સિપાહીઓ આવેલા જોઈને ગામ લોકો હેપતાઈ ગયા કારણ કે આ પહેલા ગામમાં ક્યારેય આટલા બધા સિપાહીઓ એક સાથે આવ્યા ન હતા। ચોથો સવાલ, વાલા કેસરિયાને જગદંબા તમારી ભેર કરે એમ કોણ અને શા માટે કહ્યું હશે? ઉત્તર, વાલા કેસરિયાને જગદંબા તમારી ભેર કરે એમ એની પત્નીએ કહ્યું હશે કારણ કે રાજના સિપાહીઓ વાલાને લેવા આવ્યા હતા, વાલાએ કંઈ ગુનો નહોતો કર્યો એટલા માટે તેની પત્નીએ આવું તેમને કહ્યું હશે। પાંચમો સવાલ, રાઘોબાએ વાલા કેસરિયાને શા માટે તેડાવ્યા હતા? ઉત્તર, રાઘોબા અત્યારે અમરેલીનો સુબો હતો અને બાળપણમાં વાલા કેસરિયાએ તેને કરેલી મદદનો બદલો આપવા માટે વાલા કેસરિયાને રાઘોબાએ તેડાવ્યા હતા। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા વાક્યને જોડો। પહેલું, લારીવાળા અવાજથી સૌ ઘરની બહાર આવી ગયા। બીજું, ચકલી અને કબૂતર તો માણસ હોય ત્યાં રહે। ત્રીજું, ખેતર ખેડી ખેડીને ખેડુ અને બળદ લોથપોથ થઈ ગયા। ચોથું, વરસાદે મુશળધાર વરસીને નદી અને નાળા તરબોળ કરી દીધા। પાંચમું, શિયાળ તો ઠીક વરુ અને સિંહે સીમાડા છોડી અને ગામમાં આવી જાય છે। પ્રશ્ન નંબર 5, આપેલ વાક્યમાંથી રૂઢિપ્રયોગનો અર્થ લખો। જો અહીંયા પહેલું વાક્ય, વારંવાર સમજાવવા છતાં ઝીલ ન માનતા પપ્પાની આંખ થઈ, તો આંખ કરડી થઈ એ રૂઢિપ્રયોગ છે, જેનો ઉત્તર એટલે કે અર્થ થશે ગુસ્સાથી આંખ લાલ થવી। બીજું, એક મહિનો કોરો જતા ખેડૂતો વાદળ સામે મીટ માંડી રહ્યા, મીટ માંડવી એટલે નજર સ્થિર કરીને જોઈ રહેવું। ત્રીજું છે, ગામ લોકો સાહેબનો પડિયો બોલ ઝીલી લેતા, તો પડિયો બોલ ઝીલવો એ અહીં રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ છે આજ્ઞાનું પાલન કરવું। ચોથું, એકાદ સફળતાએ જેનો મિજાજ તરડાઈ જાય એ બહુ આગળ ન વધે, મિજાજ તરડાવો એટલે કે અભિમાન થવું। પાંચમું, પાદરનું શીતળ વાયરો સૌનું મન ઠારી ગયું, મન ઠારવું એટલે સંતોષ થવો। છઠ્ઠું, મમ્મી મહેમાનોની કાગડોળે રાહ જોતી, કાગડોળે રાહ જોવી એટલે કે આતુરતાથી રાહ જોવી। પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા અક્ષરથી નવો શબ્દ એમ 10 શબ્દ લખો। જો રમત, તલવાર, રસોઈ, ઈશા, શાક, કબૂતર, રમકડું, ડુંગળી, રકાબી અને બિકણ વગેરે અહીં આપણને આપેલું છે। તો મદારી એટલે રિવાજ, રિવાજ પછી જમાઈ, જમાઈમાં છેલ્લે ઈ છે એટલે ઈશારો, એમાં છેલ્લો રો છે એટલે રોજનીશી, એમાં છેલ્લે શી છે એટલે શિકાર,
એમાં છેલ્લે ર આવે એટલે રમકડા, એમાં ડા આવે એટલે ડાંગ, ગ આવે એટલે ગણપતિ, ને ત આવે એટલે તિલક. ત્યાર પછી જુઓ અહીં આવક, ક આવે એટલે કબર, કબર પછી છેલ્લે રાસ, પછી સ આવે એટલે સગડી, ડી આવે એટલે ડીલ, લ આવે એટલે લાકડા, ડ આવે એટલે ડામર, ર આવે એટલે રોગ, અને ગ આવે એટલે ગુવાર, અને છેમાં છેલ્લે ર આવે છે એટલે કે રાત. તો બાળમિત્રો, આ વિડીયોનો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા પાઠ સાથે, એક નવા વિડીયો સાથે.